સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સિવિલ કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ક્રાંતિજ સિવિલ કોર્ટ કેમ્પસમાં 15 ઓગસ્ટ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડિશનલ ચીફ જજ બી આર સોલંકી તેમજ એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ ડી એમ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. નિયત સમયે પોલીસ વિભાગના કર્મચારીઓ એએસઆઈ દિનેશભાઈએ ગાર્ડ ઓફ ઓનર આપીને ચીફ જજ બી આર સોલંકીને ધ્વજ ફરકાવવા આમંત્રિત કર્યા હતા ત્યારે તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમના પરિવારના સભ્યો પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. ધ્વજવંદન સમયે વકીલ બી આર બાર એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ પટેલ, સિનિયર વકીલ ઓમ પ્રકાશ જોશી, યોગેશ રાવલ, રાજુ બ્રહ્મભટ્ટ, નિરંજન પંચાલ, મહેન્દ્રભાઈ પંડ્યા, ખાલિદ કારકુન તેમજ અન્ય વકીલો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. ધ્વજવંદનની સલામી બાદ જજ સાહેબે ઉપસ્થિત તમામ વ્યક્તિઓને આ રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતમાં કોર્ટ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ ફળ ફૂલ ઝાડના રોપા રોપીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ક્રાંતિજની મુખ્ય પોલીસ કચેરી કેમ્પસમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રાંતિજના પીઆઈ આર 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 દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત રાઇટર હેડ વિપુલભાઈ પટેલે એએસઆઈ કાલિંદીબેનને ધ્વજ ફરકાવવા આમંત્રિત કરતા તેમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ તબક્કે પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.